ઘરે બેસીને તમારે મોબાઈલમાં સમજવાનું, જાણવાનું, શીખવાનું છે. પછી સ્કૂલે આવવાનું છે, સ્કૂલે આવવાનું ગમશે ને તમને? આવું જ પડે ને આપણે શું હોય તો. તો આજે આપણે અભ્યાસક્રમ ચાલુ કરીએ છીએ પર્યાવરણ. આપણી આસપાસ જે છે ચોપડી, એમાંથી આપણે પાઠ પહેલો રોજ નિશાળે જઈએ. પ્રથમ સત્રમાં આપણે પહેલો પાઠ આવે છે રોજ નિશાળે જઈએ. તો આપણે હવે ચાલુ કરીએ છીએ. ટોપિક છે અમદાવાદ શહેર. અમદાવાદ શહેર વિકસિત શહેર છે, ઉદ્યોગો માટેનું શહેર છે, અનેક ઉદ્યોગો ત્યાં વિકાસ પામ્યા છે. તો એવડું મોટું શહેર છે, ત્યાં પણ અનેક શાળાઓ છે. ત્યાં બાળકો કેવી રીતે સ્કૂલે જતા હશે? કોઈ વાનમાં બેસીને જતા હશે, કોઈ રિક્ષામાં જતા હશે, કોઈને પપ્પા મમ્મી મૂકવા જતા હશે. આવી રીતે આપણે બધા આ પાઠમાં ટોપિક સમજવાના આવે છે. તો આપણે શહેરમાં રહીએ છીએ, શહેરમાં જતા અનેક ઊંચા નીચા રસ્તા આવતા હોય છે, પુલો આવતા હોય છે. તો હવે આવે છે બીજો ટોપિક, સિમેન્ટનો પુલ. આપણે અનેક જગ્યાએ પુલો છે. આપણે બીજો ટોપિક આવે છે સિમેન્ટનો પુલ. આપણે અનેક જગ્યાએ જતા હોય છે ત્યારે ઘણા બધા પુલ જોવામાં આવે છે. કોઈ નાના હોય, કોઈ મોટા હોય છે. તો એ પુલ તમે જોયેલા છે ને બધાએ, ઓવરબ્રિજ જેને કહે છે. તો એ પુલ ક્યાં હોય છે તેનો ઉપયોગ, પુલ પહેલાં તો આપણે એ જાણીએ કે પુલ શેના બનેલા હોય છે, કેવી રીતે બનાવવામાં આવે છે. તો કે પુલ સિમેન્ટ, કોપચી, રેતી, લોખંડના સળિયા વગેરે દ્વારા મજબૂતાઈથી બનાવવામાં આવે છે, એને સિમેન્ટના પુલ કહે છે. આપણે મૌડી જતા જોઈએ છે, ઓવરબ્રિજ કેવડો મોટો બન્યો છે, જોયો છે ને તમે લોકોએ? તો એવી રીતના સિમેન્ટના પુલ હોય છે. પુલ ક્યાં હોય છે, તેનો ઉપયોગ ક્યાં થતો હોય છે, કોણ કરતું હોય છે ઉપયોગ? તો કે પુલ એક છેડેથી બીજે છેડે જવા માટે પુલ બનાવવામાં આવ્યા હોય છે. તો એના ઉપયોગ બધા પ્રાણીઓ કરતા હોય, માણસો કરતા હોય, પ્રાણીઓ કરતા હોય છે વગેરે લોકો ઉપયોગ કરતા હોય છે. તો પુલ બનાવવા માટે આપણને સરળતા રહે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે ઝડપથી ત્યાં પહોંચી જઈએ, ઓલું આપણે ફરીને જવું પડે એવું ન થાય, એ માટે આપણી બધી સગવડતા કરવામાં આવે છે. હવે જો પુલ ન હોય તો આપણે કેવી રીતે જઈ શકીએ? તો સમયનો બચાવ ન થાય, અને પુલ હોય તો સમયનો બચાવ થાય. પુલ ઉપરથી આપણે પ્રસાદ થઈ ઝડપથી પહોંચી જઈએ. સમજી ગયા? આ પુલ વિશે આપણે વાત કરીએ. હવે જ્યાં પુલ નથી ત્યાં કેવી રીતે સામે કાંઠે સામે બાજુ આપણે જઈ શકીએ? તો કે આપણે બે દ્વારકા, આપણે દ્વારકા જઈએ છીએ દર્શન કરવા, જઈએ છીએ ને ટ્રેનમાં બેસીને. તો આ બે દ્વારકા જઈએ ત્યારે આપણે બે દ્વારકાથી બે દ્વારકા જઈએ ત્યારે હોડીમાં બેસીને જવાનું હોય છે. ત્યારે આપણે હોડીમાં બેસીએ છીએ તો આપણને કેવો અનુભવ થાય છે? સરસ મજાના મોજાઓ છરતા જોવા મળે છે, મજાના હલેસા થતા હોય એ જોવા મળે છે, પક્ષીઓ ઉપર આકાશમાં ઉડતા હોય એ જોવા મળે છે, પછી હલેસાથી મોજા નાના મોટા ઉછળતા હોય એ જોવા મળે છે, પછી માછલીઓ જોવા મળે છે આપણને, અને આપણને પાણીમાં હાથ છપછપિયા કરવાનું મન થાય. આવો બધો સરસ અનુભવ આપણે થાય છે. પછી આપણે પાણીમાં અન્ય રીતે મુસાફરી કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો કે તો આપણે તરીને જઈ શકીએ, વહાણમાં જહાજમાં બેસીને આ રીતે પણ મુસાફરી કરી શકીએ છીએ. બીજી રીતે આપણે હોડીમાં ન બેસીને જો નાની નદી હોય તો આપણે જવું હોય તો એમાં તરીને પણ જઈ શકાય છે, અને મોટો દરિયો હોય, મોટો સમુદ્ર હોય તો આપણે એમાં જહાજમાં બેસીને પણ મુસાફરી કરી શકીએ છીએ. સમજાઈ ગયું? હવે આવે છે ઊંટગાડી. ઊંટગાડી તમે ઊંટગાડી જોઈ છે ને? તો ઊંટગાડીમાં પણ આપણે ઊંટગાડી ક્યાં ચાલતી હોય? તો કે રણ પ્રદેશમાં. ઊંટને શું કહેવામાં આવે છે? રણનું વાહન વાહન કહેવામાં આવે છે. રણ પ્રદેશમાં ઊંટ વધારે જોવા મળે છે. રણ પ્રદેશ જેવા વિસ્તાર હોય ત્યાં ઊંટગાડીનો જ ઉપયોગ થતો હોય
છે. કેમ કે ત્યાં રેતીનું પ્રમાણ વધારે છે, રેતી તડકાને લીધે વધારે ગરમ થતી હોય છે, એટલે ત્યાં કોઈ વાહનો ઝડપથી ચાલી શકે નહીં. તો તેના માટે આપણે ત્યાં ઉઠગાડીનો ઉપયોગ કરીએ છીએ, કારણ કે ઊંટના પગમાં એનો પંજામાં ગાદી બેસણીઓ ગાદી હોય છે, એટલે એ સરળતાથી રણ વિસ્તારમાં ચાલી શકે છે, એટલે ઊંટને રણનું વાહન કહેવામાં આવે છે. એવી જ રીતે રણ વિસ્તારની વાત કરીએ તો બીજું પણ કચ્છનું રણ કહેવામાં આવે છે, તે તમે જોયું હશે. આપણે માતાના મઢ જઈએ ત્યારે આપણે આ બધું જ વચ્ચે આવે કચ્છનું રણ, એમાં સફેદ રણ છે તે જોવાલાયક સ્થળ બની રહ્યું છે, તે ઘણા લોકોએ જોયું હશે, તમે લોકોએ પણ જોયું હશે. તો આવી રીતે રણ પ્રદેશ હોય, રેતી રણ પ્રદેશ એટલે રેતીનો જ હોય બધું, કે અહીંયા રેતી 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 જ જોવા મળે, તો તાપને કારણે સૂર્યના તાપને કારણે એકદમ ગરમ થતી હોય છે, તો ત્યાં આપણે ચાલી શકીએ નહીં, વાહન ચાલી શકીએ નહીં, એટલે ત્યાં ઊંટગાડીનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણે ઊંટગાડીમાં બેસવાનો આનંદ માણી શકીએ છીએ. બરાબર. બળદગાડી, હવે આવે છે બળદગાડી. તો બળદગાડાનો ઉપયોગ પહેલાંના સમયમાં અમે નાના હતા એ સમયમાં કહીએ તો ત્યારે ગામડામાંથી પણ બાળકો ભણવા આવતા, તો ત્યારે શેમાં આવતા, પગપાળા આવતા ચાલીને, પછી ઘણા બળદગાડામાં આવતા, પહેલાં બળદગાડી હતી તો એમાં બેસીને પણ એ લોકો ભણવા આવતા. જો આપણને અત્યારે એટલી સગવડતા સુવિધા છે તો ભણવા આવું ન ગમતું હોય, આના આના કરતાં ભણવા આવતા હોય, પણ ત્યારે તો બળદગાડું હતું તો પણ એ બાળકો એમાં બેસીને આવતા, અને તડકો હોય, ટાઢ હોય, વરસાદ હોય તો પણ એની રીતે બેસીને આવતા, તડકો હોય તો ઉપર છત્રી રાખીને બેસતા, વરસાદમાં આવતા વરસાદમાં પણ છત્રી રાખીને બેસ છત્રીનો ઉપયોગ કરતા, આ રીતે પણ તેઓ ભણવા આવતા. બળદગાડાનો ઉપયોગ આપણે ખેતરમાં વાડીમાં આપણે અનાજ ઉગાડવામાં બળદગાડો ઉપયોગી છે ને, તો આ રીતે આપણે બળદગાડાના અન્ય ઉપયોગો ઘણા ઉપયોગો છે. ખેતી થાય છે તો આપણે અનાજ ઉગે છે, અનાજ ઉગે છે તો આપણે રાંધીને જમી શકીએ છીએ, તો આ બળદગાડાનું મહત્વ ઘણું બધું છે. એનો ઉપયોગ પહેલાં બાળકો સ્કૂલે આવવામાં પણ કરતા, હવે એ જ રીતે આ પ્રાણી દ્વારા જે વાહન આવ્યા ચાલે છે, તો પ્રાણીઓ પ્રત્યે આપણે પ્રેમ ભાવ રાખવો જરૂરી છે. પ્રાણીઓ ઉપાડી શકે, ખેંચી શકે તેટલું જ વજન એની ઉપર રાખવું જોઈએ, તેને મારવો જોઈએ નહીં. ઝડપથી ચાલવા માટે આપણે એમ થાય કાલો બે ડંડા વધારે મારીએ, પણ એવું કરવાનું નહીં. પ્રાણીઓમાં પણ જીવ છે, જીવ માત્ર પ્રત્યે આપણે પ્રેમ ભાવ હોવો જરૂરી છે. બરાબર. હવે આવે છે સાયકલ સવારી. આપણો ટોપિક આવ્યો સાયકલ સવારી. તમને બધાને પણ સાયકલ ચલાવતા આવડતું હશે જ, અત્યારે બધાને ચલાવતા આવડતી હોય જ. તો અત્યારે છોકરીઓ પણ અત્યારના સમયમાં છોકરીઓ સાયકલ લઈને સ્કૂલે આવે છે, આપણે જોઈએ છીએ આવે છે ને, ઘણા રિક્ષામાં આવતા હોય તો વેનમાં આવતો હોય, પણ આપણે ઘણાને સાયકલ આવડતી હોય તો મમ્મીને લઈ દીધી હોય પપ્પાએ, તો એમ થાય કે મારે સ્કૂલે સાયકલ લઈને જવું છે, તો તમે ઘણા વિદ્યાર્થી મિત્રો આવે છે સાયકલ લઈને આપણી શાળામાં, ખબર છે ને તમને, તો કે તમને સાયકલ ચલાવતા આવડે છે, તમને કોણે શીખવી સાયકલ, આપણા મિત્રએ શીખવી હોય, આપણી બેનપણીએ શીખવી હોય, આપણી મોટી બેને શીખવી હોય, તો આ રીતે સાયકલ ચલાવતા પહેલાં શીખવું પડે છે. ચલાવતા આવડી જાય પછી જ આપણને મમ્મી પપ્પા સાયકલ લઈને સ્કૂલે જવાનું આ પાડે. બરાબર ને. આપણી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે તમે જોવો જ છો, ઘણા વિદ્યાર્થી મિત્રો આપણે શાળામાં સાયકલ લઈને આવે છે. તો આ તમારી શાળા ઘરથી દૂર છે કે નજીક, તો કે નજીક છે, અમે સરળતાથી જઈએ છીએ. ઘણાને દૂર હોય તો એ રિક્ષા દ્વારા એ મમ્મી પપ્પાને તેલવા મૂકવા આવે છે, એ તો તમે જુઓ જ છો ને. હાલો હવે પછી આમાં આપણા પાઠમાં આપણે ગીત મૂક્યું છે, ચાલો આપણે ગીત